धोरण छ विषय अंग्रेजी यूनिट थ्री आपणे जोई रह्या छे। एमां कई काले एक्टिविटी वन मां आपणे एक काव्य काव्यमां मदन मंचूर नामनो एक माणस हतो। एनो जन्म एनु कार्य एने काम क्या करतो हतो अभ्यास क्या कर्यो એના વિશે આપણને થોડી માહિતી આપી। ત્યાર પછી એ બીમાર પડ્યો પછી એને એડમિટ કર્યું, વધારે તબિયત ખરાબ થઈ એની, ત્યાર પછી એ ગુજરી ગયું। એટલે આ એક સ્ટોરી મદન મંચૂરની આપણને કાવ્ય દ્વારા એ રજૂ કરી છે। એ પછી એની નીચે કેટલાક કાવ્યને અનુસંધાનમાં કાવ્યને આધારે કેટલાક શબ્દ હતા એ શબ્દ આપણે શોધીને લખ્યા। ત્યાર પછી કાવ્યમાં એક્ટિવિટી વન પછી આવે છે એક્ટિવિટી ટુ। એમાં એક્ટિવિટી છે એમાં પ્રેક્ટિસ વર્ક છે, એટલે મીન્સ કે આપણે કેટલાક વાક્ય ઉદાહરણ પ્રમાણે આપ્યા છે। હવે કહે છે કે તમારા શિક્ષક પાસે વારા ફરતી જાઓ, હવે એ ચિઠ્ઠી જે આપે એ ક્રિયા તમે કરો, ક્રિયા કરી તમે મિત્રોને ઓળખવા। ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે આ એક્ટિવિટી આપણે કરવાની છે, એટલે પ્રવૃત્તિ કરવાની છે। અમી પ્લેડ ક્રિકેટ જયા સેંગા સોંગ આ ઉદાહરણ છે। આ પ્રમાણેની ચિઠ્ઠી આપણને આપે હવે એ પ્રમાણે આપણે એક્ટિવિટીઝ કરવાની છે, પ્રેક્ટિસ કરવાની, એટલે કે આવા કેટલાક કાર્ય આપણે કરવાના છે। ત્યાર પછી એક્ટિવિટી થ્રી આવે છે, બે પતિ જે હવે આવશે એક્ટિવિટી થ્રી। એક્ટિવિટી થ્રીમાં એક વાલિયા લૂંટારાની વાર્તા અહીંયા આપણને આપેલી છે। એ વાર્તા તમે બધા જાણો છો, વાલિયો લૂંટારા એ પોતે લૂંટ કરતો હતો, લૂંટ કરી અને એના કુટુંબનું ભરણ પોષણ કરતો હતો, લોકોને મારી નાખે, લોકો વસ્તુઓ લૂંટી લે અને આ રીતે પરેશાન કરતો હતો। હવે એક વખતે એને નારદ મુનિ મળે છે, નારદ મુનિ એને કેટલાક પ્રશ્ન પૂછે છે। નારદ મુનિ એને કહે છે કે તું આ બધું કોના માટે કરે છે, તો કે મારા કુટુંબના સભ્યો માટે, મારી પત્ની માટે, મારા બાળકો માટે અને મારા મા બાપ માટે। એટલે વાલિયા લૂંટારાને પેલા વાલ્મીકિ ઋષિએ નારદ મુનિએ સમજ આપી, એટલે એને પૂછ્યું તું આ બધું કરે છે પણ તું જે આ કર્મ કરે છે ખોટા કામ એમાં તારા ફેમિલીના સભ્યો ઇન્વોલ્વ છે, તારા ફેમિલીના સભ્યો તને સાથ આપશે, તારા દુઃખ કે તારા કર્મ એ લોકો લઈ લેશે। એટલે વાલિયા લૂંટારાને પોતાની પરિસ્થિતિનું ભાન થાય છે, એના ફેમિલીના સભ્યને પૂછે છે તો બધા જ એને ના પાડે કે અમે તારા દુઃખમાં ભાગીદાર નથી। વાલિયાને પોતાની સાચી પરિસ્થિતિનું ભાન થાય છે અને એ પછી પોતે લૂંટ કરવાનું છોડી દે છે અને એક સંત બની જાય છે। સંત એ કોણ? તો વાલ્મીકિ ઋષિ કે જેમણે રામાયણ લખ્યું, પોતે તપ કરે છે અને સંત બને, એવી અહીં નાની સરખી આપણને સ્ટોરી આપી છે અને એમાંથી વાલિયા વિશે કેટલાક વાક્યો છે એ વાક્યો હું તમારી સમક્ષ રજૂ કરીશ। સૌ પ્રથમ તો આપણને સ્ટોરી આપી છે પણ કેવી ખાલી જગ્યા આપી છે, ખાલી જગ્યામાં કૌંસમાં બે શબ્દ ઓપ્શન આપ્યા છે, જે સાચો શબ્દ છે એ આપણે પહેલા પકડાવી ખાલી જગ્યામાં પૂરીશું। હવે એ હું અહીંયા પણ તમને ખાલી જગ્યા પૂરીને પહેલા બતાવીશ, વાલિયા વોઝ, પછી આખી સ્ટોરી વાંચી અને તમને એની સમજ આપીશ। બીજી ખાલી જગ્યા એ જ લાઈનમાં છે, ફકરાની લાઈન પ્રમાણે નંબર આપું છું, બે નંબરનો ફકરાની લીટી છે એમાં લૂંટે લૂંટ, બીજી ખાલી જગ્યા છે બે, ત્રણ નંબરની લીટી છે એમાં આવશે વોસ, એમાં એક જ ખાલી જગ્યા છે, ચાર નંબરમાં છે પાસ, અને છેલ્લે આવે છે રોટ। વાર્તા ભૂતકાળમાં આ વિગત જે આપે છે
એ બની ગઈ છે એટલે ભૂતકાળ આવશે. બરાબર, દરેક શબ્દ છે એ ભૂતકાળ છે. હવે આખી સ્ટોરી પાછી, હવે એડવાઇસ, એમાં પાંચ નંબરમાં એક આપણે રહી ગયું, એમાં ચેન્જ શબ્દ રહી ગયો, તો એ આવશે ચેન્જ. અને છેલ્લે છે રોટ. આ પ્રમાણે આખી સ્ટોરી હું હવે તમારે આગળ વાંચીને સંભળાવું છું. વાલિયા વોઝ એ રોબર, હી લીવ ઇન ફોરેસ્ટ. વાલિયા એક લૂંટારો હતો, તે જંગલમાં રહેતો હતો. હી લૂટ પીપલ, તે લોકોને લૂંટતો. પીપલ, સો પીપલ વે અફ્રેડ સો ઓફ યુ, તેને કારણે તેથી લોકો તેનાથી ખૂબ ગભરાતા અથવા અફ્રેડ ડરતા. હિઝ ફેમિલી વોઝ નોટ હેપી વિથ હિમ, તેના ફેમિલી તેના પરિવારના સભ્ય પણ હતા એ તેનાથી ખુશ ન હતા. વન્સ નારદ મુનિ પાસ થ્રુ ધ ફોરેસ્ટ, એક વખતે નારદ મુનિ જંગલમાંથી પસાર થતા થયા. વાલિયા હી ધ ફોરેસ્ટ, હી એડવાઇસ ચેન્જ વાલિયાઝ લાઈફ, તેમની સલાહથી વાલિયાની જે જિંદગી હતી, જીવન હતું એ બદલાઈ ગયું. વાલિયા ધરોવર બીકેમ વાલ્મીકી ધ સંત, વાલિયો જે લૂંટારો હતો તેમાંથી વાલ્મીકી સંત બની ગયો. હી રોટ ધ રામાયણ, તેણે રામાયણ લખ્યું. હવે સ્પેલિંગ આપણે આમાંથી લખીશું, એ સ્પેલિંગ તમારી સમક્ષ બોર્ડ પર લખી શકો છો. જુઓ સ્પેલિંગ, જુઓ દળ પાડવું પણ આપણે એને કહીએ છીએ. દળ પાડવું, જે લૂંટ કરીને પોતાનું જીવન ધોરણ ચલાવે તેને દળ પાડવું. તુલી રહેવું, પછી ફોરેસ્ટ જંગલ, જંગલ બરાબર. હી લૂટ પીપલ, ટુ લૂટ, લૂંટવું, લૂંટ કરવી. સો પીપલ વેર અફ્રેડ ઓફ હિમ, તેથી લોકો તેનાથી ડરતા. અફ્રેડ, ટુ અફ્રેડ, ડરવું, બીવું. ડરવું. His family was not happy with him. તેનું કુટુંબ પણ તેની સાથે સુખી ન હતું. હેપી, ખુશ, ખુશ ન બરાબર. વન્સ નારદ મુનિ પાસ થ્રુ ધ જંગલ, ટુ પાસ પસાર થવું. એક વખત નારદ મુનિ જંગલમાંથી પસાર થતા બરાબર. હિઝ એડવાઇસ, ટુ એડવાઇસ, સલાહ આપી, સલાહ આપી. નારદ મુનિએ એને સલાહ આપી બરાબર. થ્રુ ધ ફોરેસ્ટ હી એડવાઇસ ચેન્જ, ટુ ચેન્જ બદલાઈ જવું, ટુ ચેન્જ બદલવું, બદલાઈ જવું. એની સલાહથી વાલિયાની જે લાઈફ હતી એ લાઈફ એટલે કે જીવન એનું બદલાય બરાબર. વાલિયા ધ રોબર બીકેમ વાલ્મીકી સંત, સંત. એમને એડવાઇસ આપી, એડવાઇસથી એની સલાહથી બંધ થયું અને પોતે શું થયો, બદલાઈ ગયો. ટુ રાઈટ, લખવું, લખવું બરાબર. આ રીતે પોતે એક સંત બની ગયો અને એને રામાયણ લખ્યું. એક્ટિવિટી 3 અહીંયા આગળ આપણે જોઈ.
હવે એક્ટિવિટી 4 આપણે જોઈશું. એક સ્ટોરી આપણને આપી છે, એ સ્ટોરી આપણે જોઈશું. બીરજુ બહાદુર છોકરો હતો એની સ્ટોરી. હવે બીરજુ ધબે, બીરજુ બહાદુર આટલું જ છે. તો સ્ટોરી આપણે વાંચીશું એટલે આપણને ખ્યાલ આવશે. હવે શું છે કે શિક્ષક વાર્તા વાંચી સંભળાવે એટલે હું વાર્તા એ તમારી સમક્ષ રજૂ કરું છું. એક ગામ હતું, ગામડું હતું. હવે ગામડું હતું, નાનું ગામ હતું. ધેર વોઝ અ સ્મોલ વિલેજ ઇન ધ માઉન્ટેન. પર્વતોની આજુબાજુ અથવા પર્વતોના વિસ્તારમાં એક નાનું ગામ હતું, સ્મોલ. ગામડું જઈને કહીએ છીએ એ માઉન્ટેન પર. ધ નેમ ઓફ ધ વિલેજ વોઝ સુરજપુર. ગામનું નામ સુરજપુર હતું. There was a big forest all around સુરજપુર. ત્યાં સુરજપુરની આસપાસ મોટું જંગલ હતું, બીર. મોટું ફોરેસ્ટ, જંગલ. એરાઉન્ડ, આસપાસ. મોટું જંગલ. હી વોઝ અ પીપલ ઇન સુરજપુર વેર હેપી. સુરજપુરના લોકો ખૂબ સુખી હતા, ખુશ હતા. ધે વર્ક હાર્ડ એન્ડ ગ્રુ ગુડ ક્રોપ્સ. ટુ વર્ક, કામ કરવું. કામ કરવું. ક્રોપ્સ. હર્ડ, સખત. હર્ડ પર સખત મહેનત. જુઓ હવે વાંચું તમારી આગળ. પીપલ ઇન સુરજપુર વેર હેપી. સુરજપુરના લોકો ખુશ હતા, સુખી હતા. ધે વર્ક હાર્ડ એન્ડ ગ્રુ ક્રોપ. તેઓ ખુશ હતા, સખત મહેનત કરતા અને સારો પાક ઉગાડતા. બીરજુ એ યંગ મેન ઓલ્સો લીવ ઇન સુરજપુર. બીરજુ નામનો એક જુવાન માણસ સુરજપુરમાં રહેતો હતો. યંગ, જુવાન. સુરજપુરમાં રહેતો. હી વોઝ ટોલ એન્ડ હેન્ડસમ. તે ઊંચો અને દેખાવ ટોલ, ઊંચો, હેન્ડસમ, દેખાવડો, રૂપાળો. હી વોઝ વેલ્ધી ટુ. તે સમૃદ્ધ પણ. વેલ્ધી, સમૃદ્ધ એટલે કે ખૂબ સુખી છે. એની સારી, એની જોડે પ્રોપર્ટી હતી. બટ હી વોઝ નોટ બ્રેવ. પણ તે બહાદુર ન હતો. બ્રેવ, બહાદુર ન હતો. હી વોઝ અફ્રેડ ઓફ ઇવન માઉસ.
તે ઉંદરથી પણ ગભરાતો હતો. He never went out at night. ક્યારેય તે બહાર જતો, રાત્રે બહાર જતો નહીં. The children tease him, બીજુ ધ કાવડ. રાત્રે બહાર જતો નહીં, બીકણ હતો એને કારણે બાળકો તેને બિરજુ ડરપોક કરીને ચીડવતા હતા. અફ્રેડ, ડરું. ડર. માઉસ, ઉંદર. નાઇટ, રાત્રે અથવા રાત. ધ ચિલ્ડ્રન કુટીઝ, ચીડવું. બાળકો એને ચીડવ. શું કેતા? બિરજુ ધ ડર, કાવડ. ડરપોક એટલે કે બીકણ. આ રીતે એને ગામના છોકરાઓ કાયમ માટે ચીડવતા. પછી આગળ આપણે જોઈશું. ફરીથી અહીં સુધી આપણે બે પોકરા સુધી મેં તમને વાર્તા સમજાવી, પછી આગળ તમને ફરીથી સમજાવીશ. થેન્ક યુ વિદ્યાર્થી ભાઈ.